આપણે ક્લાસ એક્ટિવિટી 1 જોયું, હવે આપણે જોઈએ ક્લાસ એક્ટિવિટી 2. એમાં છે રીડ, સ્પીક એન્ડ રાઇટ, વાંચો, બોલો અને લખો. આપણે એ સ્વરના બધા સ્પેલિંગ જોયા, હવે આપણે ઈ સ્વરના બધા સ્પેલિંગ જોવાના છે. એમાં જો ડી ઈ એન બરાબર ડે પ્લસ ન બરાબર ડેન. આમાં બધામાં વચ્ચે ઈ જ આવતું હશે. જોજો તમે બધા સ્પેલિંગ જોવો, વચ્ચે ઈ જ હશે બધામાં. પછી એના પછી છે આર ઈ ડી, રે પ્લસ ડ બરાબર રેડ. પછી છે જે ઈ ટી બરાબર જે પ્લસ ટ બરાબર જેટ. પછી છે ટી ઈ એન બરાબર ટે પ્લસ ન બરાબર ટેન. આ જો વ્યંજન સ્વર અને વ્યંજન આપેલું છે તમને, ડી આવે આ બધા સ્પેલિંગમાં પહેલાં પહેલાં અક્ષર છે એ બધા વ્યંજનના છે, વચ્ચેના બધા અક્ષર સ્વર છે, બધામાં એક જ સરખો સ્વર છે ઈ. આપણે ક્લાસ એક્ટિવિટી 1માં એ સ્વર હતો, અહીં બધામાં ઈ સ્વર છે અને છેલ્લો અક્ષર પણ વ્યંજન છે. પછી એની નીચેના સ્પેલિંગ તમને જોવાના છે ચિત્રવાળા. પહેલું છે એન ઈ ટી નેટવાળો. તમારે ઈ સ્પેલિંગ બોલવાનો છે અને બાજુમાં મેં લખ્યો એવી રીતે તમારે લખવાનો છે અક્ષર સારા કરીને. પછી એની બાજુમાં છે એલ ઈ જી, લેગ એટલે પગ. પછી છે બી ઈ ડી, બેડ એટલે પલંગ. પછી છે ડી ઈ એન, ડેન એટલે ગુફા. આ બધા સ્પેલિંગ લખવાના છે, અક્ષર સારા કરવાના છે અને મેં જે રીતે લખ્યા એ જ રીતે. એના પછી બીજું પેજ, એમાં છે પી ઈ એન, પેન એટલે પેન. પછી છે ટી ઈ એન, ટેન એટલે 10. પછી છે એચ ઈ એન, હેન એટલે મરઘી. પછી છે પી ઈ ટી, પેટ એટલે પાલતુ પ્રાણી, આપણે જે ઘરે પાળી એ. ક્લાસ એક્ટિવિટી 2માં બધામાં ઈ સ્વર આવેલો છે. હવે એના પછી ક્લાસ એક્ટિવિટી 3, આપણે કેટલા સ્વર છે, 5. કયા કયા? એ ઈ આઈ ઓ યુ. આપણે એમાંથી એ અને ઈ વિશે જોયું, હવે આવશે આઈ. એમાં ક્લાસ એક્ટિવિટી 3માં રીડ, સ્પીક એન્ડ રાઇટ, વાંચો, બોલો અને લખો. જો એમાં પણ આગળ કેમ જોયું બધામાં વચ્ચેનો અક્ષર સ્વર હતો એ અને ઈ, અહીં બધામાં વચ્ચે સ્વર જ છે પણ આઈ સ્વર આપેલો છે. એમાં પહેલું છે સીટ, સ્પેલિંગ જોવો, સીટ એસ આઈ ટી, સીટ એટલે બેસવું. પછી છે બીટ, બી આઈ ટી, એમાં વચ્ચે સ્વર જ છે. પછી છે કિડ, કે આઈ ડી. પછી છે પિન, પી આઈ એન. પછી છે મીગ, એમ આઈ જી. બધામાં વચ્ચે આઈ આપેલો છે. હવે આપણે ચિત્રવાળા સ્પેલિંગ જોઈએ. એમાં પહેલો છે એલ આઈ પી, લીપ એટલે હોઠ. હોઠનું ચિત્ર તમને આપેલું છે. પહેલો સ્વર, વચ્ચે વ્યંજન અને વરી પાર. વ્યંજન, સ્વર અને વ્યંજન. પછી છે ઝીપ, ઝેડ આઈ પી, એમાં વ્યંજન, સ્વર, વ્યંજન. પછી છે બીન, બી આઈ એન, વ્યંજન, સ્વર, વ્યંજન. બધામાં વચ્ચેનો સ્વર આપેલો છે. પછી છે કિડ, વ્યંજન, સ્વર, વ્યંજન. આ બધા સ્પેલિંગ તમારે લખવાના છે અક્ષર સારા કરીને અને ફોર લાઇનમાં વ્યવસ્થિત રીતે. પછી બીજું પેજ જોઈએ. એમાં પી આઈ જી, પહેલો સ્પેલિંગ છે પી આઈ જી, પીગ એટલે ભૂંડળું. એમાં જો વ્યંજન, સ્વર અને વ્યંજન આપેલા છે, બધામાં વચ્ચે આઈ જ સ્વર આવશે, એટલે સીવીસી થઈ ગયું ને, કોન્સોનેન્ટ, વોવેલ્સ એન્ડ કોન્સોનેન્ટ. પછી એસ આઈ એક્સ, સિક્સ એટલે 6. પી આઈ એન, પીન એટલે ટાંચણી. બી આઈ જી, બીગ એટલે મોટું. વ્યવસ્થિત અક્ષર કરીને લખવાના છે. એના પછી આપણે જોઈએ ક્લાસ એક્ટિવિટી 4. આપણે 5 સ્વરમાંથી એ, ઈ અને આઈ વિશે જોયું, હવે બધા સ્પેલિંગ આવશે ઓવાળા. અહીં બધામાં વચ્ચેનો અક્ષર ઓ જ હશે, બધા સ્વર ઓવાળા હશે. એમાં જો પહેલો સ્પેલિંગ છે એચ ઓ ટી, હોટ. પછી છે એમ ઓ પી, મોપ. પછી છે પી ઓ ટી, પોટ. પછી છે ટી ઓ પી, ટોપ. પછી છે એલ ઓ ટી, લોટ. હવે આ સ્પેલિંગ જોઈએ ચિત્રવાળા. પહેલો છે ડી ઓ જી, એમાં વચ્ચે ઓ સ્વર છે, બે બાજુ વ્યંજન છે. પછી બી ઓ વાય, બોય, એમાં પણ વ્યંજન અને વ્યંજન, સ્વર અને વ્યંજન આપેલા છે. પછી એચ ઓ ટી, એમાં પણ વ્યંજન, સ્વર, વ્યંજન. પછી ટી ઓ વાય, ડોગ એટલે કૂતરો, બોય એટલે છોકરો, હોટ એટલે ગરમ, એચ ઓ ટી, હોટ એટલે ગરમ, ટી ઓ વાય, ટોય એટલે રમકડા. બધા સ્પેલિંગ અક્ષર સારા કર. એના પછી છે બીજા સ્પેલિંગ T
ઓપી ટોપ એટલે ભમરડું છે ને. પછી છે બી ઓ એક્સ બોક્સ એટલે ખોખું. પછી છે એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયા. પછી પી ઓ ટી પોટ એટલે ફૂલદાની એટલે કે પોટજ. પછી આવે ક્લાસ એક્ટિવિટી ફાઇવમાં આપણે ચાર સ્વર જોયા એ ઈ આઈ ઓ. હવે આવશે યુ સ્વરવાળા બધા સ્પેલિંગ. એમાં બધામાં વચ્ચે યુ જ હશે. વ્યંજન સ્વર અને વ્યંજનમાં બધામાં વચ્ચે સ્વર યુ હશે. એમાં પહેલો સ્પેલિંગ છે જગ જે યુ જી. પછી બીજો છે ટબ ટી યુ બી. પછી છે સન એસ યુ એન. પછી છે કપ સી યુ પી. પછી છે બન બી યુ એન. હવે ચિત્રોવાળા સ્પેલિંગ જોઈએ. એમાં પહેલો છે કપ સી યુ પી કપ એટલે કપ. પછી છે બસ બી યુ એસ જો બધામાં વચ્ચે યુ જ હશે. પછી છે એસ યુ એન સન. પછી છે એમ યુ જી મગ. આ સ્પેલિંગ તમારે અક્ષર સારા કરીને લખવાના છે જેવી રીતે મેં લખ્યા છે તેમ જ. એના પછીનું પેજ જે જે યુ જી જગ એટલે જગ. પછી ટી યુ બી ટબ એટલે ટબ. પછી જી યુ એન ગન એટલે બંદૂક. એફ યુ એન ફન એટલે રમૂજી અથવા કે આમ ઉત્સાહ કરી આપણે એ. આ સ્પેલિંગ તમારે લખવાના છે અક્ષર સારા કરીને. પછી ક્લાસ એક્ટિવિટી સિક્સમાં જોડકા જોડો. જો આપણે ચિત્ર આપેલા હતા અને સ્પેલિંગ આપેલા હતા એ મુજબ જ આ જોડકા છે. એ જોડકા આપણે જોડવાના છે. જો પહેલું ચિત્ર શેનું છે પંખાનું. પંખાને શું કહેવાય ફેન. તો આપણે ફેન ગોતીને ત્યાં જોડવાનું. જો અહીં કેમ તમને જોડેલું આપ્યું છે વ્યવસ્થિત રીતે તમારે સ્કેલની મદદથી જેવી રીતે મેં જોડ્યું છે એમ જ જોડવાનું. પછી છે બીજો પગ. પગને શું કહેવાય લેગ. એલ ઈ જી લેગ. લેગનો સ્પેલિંગ ક્યાં છે એલ ઈ જી. તમારે બધા સ્પેલિંગ યાદ રાખવા જોશે. એલ ઈ જી લેગનો સ્પેલિંગ હોય તે આવી રીતે આ જોડી દેવાનું. જોડાઈ ગયું. પછી શેનું ચિત્ર છે સિક્સ. સિક્સનો સ્પેલિંગ શું થાય એસ આઈ એક્સ. તો એસઆઈ એક્સ ક્યાં દેખાય છે ત્યાં જોડી દેવાનું અહીં. પછી તેનું ચિત્ર છે ભમરડાનું. ભમરડાને શું કહેવાય ટોપ. એનો સ્પેલિંગ શું થાય ટી ઓ પી. તો એને ટોપ સાથે જોડવાનું આવી રીતે. પછી તેનું ચિત્ર છે સૂર્ય. સૂર્ય એટલે સન. સનનો સ્પેલિંગ શું થાય એસ યુ એન. તો એને સન સાથે આમ જોડી દેવાનું. આ બાજુના બધા ચિત્ર જોડાઈ જાય પછી તમારે આ બાજુના ચિત્ર જોવાના. એમાં પહેલું ચિત્ર શેનું છે વાનનું. તો વાનને શું કહેવાય વેન. તો એનો સ્પેલિંગ શું થાય વી એ એન. આવી રીતે જોડી દેવાનું. પછી શેનું ચિત્ર છે ટબનું. ટબનો સ્પેલિંગ શું થાય ટી યુ બી. તો એને ટી યુ બી ટબ સાથે જોડી દેવાનું. પછી શું છે લિપ એલ આઈ પી. લિપ લિપને જોડી દેવાના લિપ સાથે. પછી રમકડા. રમકડાને શું કહેવાય ટોય. તો એને ટોય સાથે જોડવાના. ટોય ક્યાં છે અહીં. તો આવી રીતે જોડી દેવાનું. પછી જગ. જગને જગ સાથે. જગનો સ્પેલિંગ શું થાય જે યુ જી. આવી રીતે જોડાઈ ગયું. તમારે જોડકા વ્યવસ્થિત સ્કેલની મદદ વડે જ જોડવાના છે. સ્કેલથી સીધી લીટી કરીને વ્યવસ્થિત જોડજો.